વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે જે નામાના મૂળ તત્વો ભાગ એક પ્રકરણ એક એની અંદર ગઈકાલે આપણે જે વિડીયો એક બનાવેલો, હવે આજે આપણે આગળનો ટોપિક તરીકે આગળ વધીએ તો નામા પદ્ધતિ હિસાબી પદ્ધતિના ફાયદાઓ જોવાના છે. આપણે ગઈકાલે નામાની વ્યાખ્યા જોઈ હતી, અર્થ જોયો હતો, નામું કોણે શોધ્યું, નામાનું પ્રથમ પુસ્તક, ત્યાર પછી નામાના લક્ષણો જોયા હતા અને નામાના હેતુઓ જોયા હતા. આજના વિડીયોની અંદર આપણે નામા પદ્ધતિ અથવા હિસાબી પદ્ધતિના ફાયદાઓ જોવાના છે. તો સૌથી પહેલાં હિસાબી માહિતીની ઉપલબ્ધતા. તો તમે નામું લખવામાં આવે તો જ્યારે ભૂતકાળમાં જે કંઈ હિસાબો બનેલા છે ધંધા કે એકમની અંદર, એને જ્યારે ભવિષ્યની અંદર જરૂર પડે ત્યારે તમને હિસાબી માહિતી મળી શકે, નામું લખવામાં આવેલું હોય તો. એટલે એ હિસાબી માહિતીની ઉપલબ્ધતા એ નામાનો પ્રથમ ફાયદો. એટલે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તમે ધંધા કે એકમની કોઈ પણ હિસાબી માહિતી મેળવી શકો છો, એનો પહેલો ફાયદો. બીજો ફાયદો જોઈએ તો નફાકારકતા જાણવા માટે. તો તમે જે ધંધો કરો છો તો એની અંદર જે પ્રમાણે તમે રોકાણ કરેલું છે, ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો એની સામે તમને કેટલું રિટર્ન મળે છે, વળતર કેટલું મળે છે, નફો કેટલો પ્રાપ્ત થાય છે, તો એ બધી બાબતોની જાણકારી મેળવવા માટે તમે નામું હિસાબો લખેલા હશે તો જ તમને એ માહિતી મળી શકશે. એટલે કમાણીનું મૂલ્યાંકન કરવા માટે અથવા તો તમારા ધંધા કે એકમની અંદર નફાકારકતાનો આંક જાણવા માટે અથવા તો વળતરનો દર કેટલો છે એ જાણકારી મેળવવા માટે નામું લખવું ખૂબ જરૂરી છે. ત્રીજો ફાયદો જોઈએ તો આર્થિક પરિસ્થિતિ જાણવા માટે. ધંધા કે એકમની અંદર જે કંઈ માલિકે મૂડી મિલકતોનું જે કંઈ રોકાણ કરેલું છે, એ ઉપરાંત બાહ્ય વ્યક્તિઓ પાસેથી કોની કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે, એમ બહારના વ્યક્તિઓને કોને કોને કેટલા રૂપિયા આપવાના છે, તો એ લેણું દેવું મૂડી મિલકત ની માહિતી જાણવા માટે એ જે બધી બાબતોની જાણકારી મેળવીએ એને એક જ શબ્દમાં આર્થિક પરિસ્થિતિ કહેવાય, અથવા તો નાણાકીય પરિસ્થિતિ, ફાઇનાન્શિયલ પોઝિશન જાણવા માટે. તો એના માટે જ્યારે તમે વાર્ષિક હિસાબના પ્રકરણની અંદર આવશો ત્યારે આપણે પાકું સરવૈયું બનાવશું અને એ પાકા સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે અને એના આધારે માલિકની મૂડી કેટલી છે, મિલકતો કેટલી છે, દેવું કેટલું છે, લેણું કેટલું છે, એ અંગેની માહિતી એ જાણી શકે છે. ચોથો ફાયદો જોઈએ તો કરવેરાનું આયોજન કરવા માટે. ભાઈ, આપણે જે ધંધો કરીએ છીએ તો જે કંઈ આપણે વર્ષના અંતે નફો કમાઈએ છીએ તો એ નફામાંથી સરકારને વર્ષના અંતે એક અલગ અલગ પ્રકારના ટેક્સ કેટલા ભરવા પડશે અથવા તો કેટલું કમાઈએ તો સામે કેટલો ટેક્સ ભરવો પડશે, એ બધી બાબતોનું વ્યવસ્થિત પ્લાનિંગ કરવા માટે, આયોજન કરવા માટે પણ તમે નામું લખેલું હોવું જોઈએ. હિસાબો લખશો, નામા પદ્ધતિ રાખશો, નામું લખશો તો એવી બધી માહિતી મળી શકશે. આવા જુદા જુદા પ્રકારના ટેક્સ, ઇન્કમ ટેક્સ હોય, સેલ ટેક્સ હોય, જકાત હોય, ડ્યુટી હોય, જીએસટી હોય, તો આ બધી કેટલી કેટલી રકમ સરકારને ભરવી પડશે એ બધી બાબતોની જાણકારી મેળવવા માટે, એ અંગેનું વ્યવસ્થિત આયોજન કરવા માટે નામું હિસાબો લખેલા હોવા જોઈએ. એટલા માટે પણ એ નામું રાખવું જરૂરી છે. પાંચમો ફાયદો જોઈએ તો ધંધાનું મૂલ્યાંકન કરવા માટે. ધંધાની કુલ કિંમતો કેટલી છે, તમે કેટલા રૂપિયાની મૂડી મિલકતો, દેવું લેણું કેટલું છે, આ બધી બાબતોનો જો તમે વ્યવસ્થિત હિસાબ રાખેલો હશે, નોંધ રાખેલી હશે, તો તમને ખબર પડશે કે ભાઈ મારા ધંધામાં 10 લાખ રૂપિયાની મિલકતો છે, મેં 8 લાખ રૂપિયાની મૂડી રોકેલી હતી, એમાંથી જે 10 લાખ રૂપિયાની મિલકત બની તો મારો 2 લાખ રૂપિયાનો નફો થયો છે, એ પણ ધંધામાં રોકાણ થયું છે. તો આવી બધી બાબતો નામું લખેલું હશે તો ધંધાનું મૂલ્યાંકન, કે જ્યારે ભવિષ્યમાં તમારે ધંધો કોઈ વેચવાનો થાય ત્યારે તમારા ધંધાની વેચાણ કિંમત કેટલી હશે, ધંધાની કિંમત નક્કી કરવી હોય તો એ બધી બાબતોની જાણકારી મેળવવા માટે પણ ધંધાના માલિકે નામું હિસાબો રાખેલા હોવા જરૂરી છે. છઠ્ઠો ફાયદો જોઈએ તો નિર્ણય ઘડતર માટે.
ધંધા કે એકમની અંદર ધંધો ચલાવતા હોઈએ તો ધંધાના માલિકે સંચાલકે ઘણા બધા એવા અગત્યના મહત્વના નાણાકીય નિર્ણયો લેવાના હોય છે અને આવા નિર્ણયો લેવા માટે નામું હિસાબો એને ઉપયોગી બને નિર્ણય લેવા માટે એ મદદરૂપ થાય એવા રોકાણ અંગેના નિર્ણય હોય સંચાલન અંગેની નીતિ નક્કી કરવા માટેના નિર્ણયો હોય અથવા તો ધંધામાં કઈ જગ્યાએ સુધારા વધારા કરવા કેવી પ્રવૃત્તિમાં કઈ કઈ રીતે સુધારા વધારાની જરૂર છે આવી બધી બાબતોના નિર્ણય ઘડતર કરવા માટે નામું ઉપયોગી માહિતી પૂરી પાડે છે સાતમો ફાયદો જોઈએ તો પુરાવા તરીકે પુરાવાના સાધન તરીકે તો જ્યારે નામું હિસાબ કિતાબ રાખેલા હોય તો ગમે ત્યારે બેંકોની અંદર વીમા કંપનીની અંદર આવકવેરા કચેરી ઇન્કમટેક્સ જે કચેરી હોય તો આવી બધી જગ્યાએ તમારે હિસાબો રજૂ કરવાના હોય દાખલા તરીકે તમારે કોઈ તમારા ધંધાકીય એકમની અંદર કોઈ મિલકત અંગેનો વીમો લેવો હોય તો વીમા કંપની જણાવશે કે ભાઈ તમે કયા પ્રકારનો ધંધો કરો છો તમારા ધંધાની અંદર કેટલી કેટલી મિલકતો છે કેટલો કેટલો સ્ટોક છે તો આ બધી માહિતી તમે હિસાબો લખેલા હોય તો તમને ખબર પડશે કે ભાઈ એટલા લાખ રૂપિયાનો મારે ધંધામાં માલ પડેલો સ્ટોકમાં છે તો એ સ્ટોકની સામે તમારે વીમો લેવો હોય તો એવા સંજોગોમાં તમારા જે લખાયેલા હિસાબો વીમા કંપની સમક્ષ અથવા બેંકોમાંથી લોન લેવી હોય તો લોન લેતી વખતે અથવા તો ઇન્કમટેક્સમાં જ્યારે તમે વર્ષના અંતે 31મી માર્ચે જે વર્ષ પૂરું થાય ત્યારે ઇન્કમટેક્સ રિટર્ન જે ભરતા હોય તો એ રિટર્ન વખતે પણ તમારા પુરાવાના સાધન તરીકે તમારા હિસાબો માન્ય ગણવામાં આવે તો એ માટે પણ નામું લખવું જરૂરી આઠમો ફાયદો જોઈએ તો ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા માટે તમે જે કંઈ નામું લખો હિસાબો લખો તો ગયેલા ભૂતકાળના સમયમાં જે કંઈ તમે ધંધો કરતા હતા અને એના તમારા જે હિસાબો હોય એને અત્યારના વર્તમાન સમયના હિસાબો સાથે તુલના કરી અને એના આધારે કોઈ ધંધાકીય એકમની અંદર મહત્ત્વના ફેરફાર કરવાના હોય તો આવા નિર્ણયો કરવા માટે પણ તમારું નામું લખેલું હોવું જરૂરી છે નવમો ફાયદો જોઈએ તો નૈતિક અંકુશ રાખવા માટે તો કે ધંધાકીય એકમની અંદર ઘણા બધા વર્ગ કર્મચારીઓ કામદારો કામ કરતા હોય અને આવા સંજોગોમાં એમના તરફથી કોઈ ગેરરીતિ થતી હોય ગોલમાલ થતી હોય ચોરી થતી હોય ગોટાળા થતા હોય અથવા તો રોકડની ઉચાપત થતી હોય ઉઠાંતરી થતી હોય કે છેતરપિંડી કોઈ પણ થતી હોય તો આવી બધી બાબતો ઉપર નૈતિક અંકુશ રાખવા માટે હિસાબો લખેલા હોવા જોઈએ અથવા તો હિસાબો લખવા જરૂરી જેથી તમને આવી કોઈ ગોલમાલ ભૂલ થઈ હોય છેતર પિંડી થઈ હોય તો એ તમે જાણી શકો શોધી શકો અને એને અટકાવવા માટેના પગલાં લઈ શકો જે આપણે ગઈકાલે હેતુઓવાળો પ્રશ્ન જોયો તો એની અંદર પણ એ પોઈન્ટ હતો જ દસમો નંબર છે સુધારાત્મક પગલાં લેવા માટે તમે જે આખું વર્ષ દરમિયાન ધંધો કરેલો છે એના હિસાબ કિતાબ લખેલા છે અને એના આધારે વર્ષના અંતે તમે એનું તારણ કાઢશો પરિણામ કાઢશો કે ભાઈ મારા ધંધાની અંદર કેટલા રૂપિયા નફો થયો કેટલું નુકસાન થયું તો હવે નુકસાન થયું તો એમાં મારી કઈ કઈ ભૂલો રહી ગઈ કઈ કઈ જગ્યાએ ખામી રહી ગઈ કે જેથી આવનારા સમયની અંદર એ મારી હું ભૂલો અટકાવી અને એ પ્રમાણેની ભૂલોનું પુનરાવર્તન ન થાય તો એ માટે મારે કઈ કઈ જગ્યાએ સુધારા વધારા કરવાની જરૂર છે ભૂતકાળમાં કોઈ નુકસાન થયું હોય તો ફરીથી આવું નુકસાન ભવિષ્યમાં રિપીટ ન થાય પુનરાવર્તન ન થાય એ માટેની તમે કાળજી લેવાની હોય કઈ કઈ જગ્યાએ દેખરેખ રાખવાની હોય કે ધંધામાં થતી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ ઉપર તમે નજર રાખી શકો અને એ પ્રમાણેના સુધારાત્મક પગલાઓ લઈ શકો આ માટે નામું લખવું જરૂરી છે આ ઘણા બધા નામાના ફાયદાઓ આ ફાયદાઓ જોયા એ ઉપરાંત પણ નામા પદ્ધતિની ઘણી બધી મર્યાદાઓ છે નામું જો યોગ્ય રીતે લખવામાં ન આવે એનો ઉપયોગ કરવામાં ન આવે તો ફાયદાની સરખામણીમાં એની મર્યાદાઓ પણ ઘણી વખત તમારે જોવામાં આવે હવે નામા પદ્ધતિની મર્યાદાઓ જોઈએ તો એમાં પહેલું છે બિન નાણાકીય વ્યવહારો તો આપણે ગઈકાલના જે આગળનો વિડિયાની અંદર આપણે જોયું હતું કે ભાઈ નામા પદ્ધતિની અંદર આર્થિક વ્યવહારો નોંધવામાં આવે છે જેનું નાણામાં મૂલ્ય હોય નાણામાં કિંમત હોય તેવા તમામ આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે
હવે અહીંયા નામા પદ્ધતિની અંદર આર્થિક નાણાકીય વ્યવહારો જ નોંધવામાં આવે છે એટલે એનો અર્થ એવો કે બિન નાણાકીય વ્યવહારો નામા પદ્ધતિની અંદર નોંધવામાં આવતા નથી હવે ઘણી વખત આવા બિન નાણાકીય વ્યવહારો ધંધા માટે ખૂબ અગત્યના હોય છે પરંતુ એની નાણામાં કિંમત નથી અને માટે નામું એને ધ્યાનમાં લેતું નથી દાખલા તરીકે કોઈ ધંધા કે એકમનો કોઈ કાર્યક્ષમ કર્મચારી હોય કે જેને કારણે ધંધો સારો નફો કમાતો હોય તો એની કાર્યક્ષમતા કેટલા રૂપિયાની એ રીતે બતાવવામાં આવતું નથી હવે એ વ્યક્તિ સારો કાર્યક્ષમ કર્મચારી હોય કોઈ મેનેજર હોય અને રાજીનામું આપીને જતો રહી તો એની ધંધાકીય એકમની નફાકારકતાને ખૂબ અસર પડવાની પરંતુ એ બિન નાણાકીય નફાકારકતા માટે એની કાર્યક્ષમતા છે એની નાણાકીય કિંમત દર્શાવવામાં આવતી નથી અને એટલા માટે બિન નાણાકીય વ્યવહાર ગણાય ને આવા બિન નાણાકીય વ્યવહાર નામું ધ્યાનમાં લેતું નથી આ ઉપરાંત કર્મચારીની કોઈ પ્રમાણિકતા હોય વફાદારી હોય નિષ્ઠા હોય વગેરે જેવા ગુણો નામા પદ્ધતિ ધ્યાનમાં લેતી નથી કારણ કે એની કોઈ નાણામાં કિંમત નથી અને એવા પરિબળો ધંધા માટે ખૂબ અગત્યના છે કારણ કે એના ઉપરથી કર્મચારીની પ્રમાણિકતા વફાદારી નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય તો એના આધારે ધંધો સારો વિકાસ કરી શકતો હોય પણ અહીંયા એની નાણામાં કિંમત નથી અને તેથી એ બિન નાણાકીય વ્યવહાર કહેવાય અને આવા બિન નાણાકીય વ્યવહાર નામું ધ્યાનમાં લેતું નથી બીજી મર્યાદા જોઈએ તો નાણાંનું મૂલ્ય સ્થિર અંગેની ધારણા હવે અહીંયા નામા પદ્ધતિની અંદર નાણાંનું મૂલ્ય સ્થિર રહેશે ને એવી ધારણા કરવામાં આવે છે ખરેખર વાસ્તવિક રીતે નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી કારણ કે કોઈ પણ વસ્તુ છે એના બજારમાં ભાવમાં સતત વધારો થતો હોય છે એની ભાવ વધારાની અંગે કોઈ એની ઉપર નિયંત્રણ રાખી શકતું નથી પણ અહીંયા આપણે નામા પદ્ધતિની અંદર નાણાંનું મૂલ્ય સ્થિર રહેશે એવી ધારણા કરવામાં આવી ખરેખર વાસ્તવમાં નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી અને એટલા માટે પણ એ નામું આપણે જે હિસાબો લખશું એ જૂના પુરાણા આંકડાઓ હશે જ્યારે વર્તમાનમાં બજારની અંદર ભાવમાં વધારો થાય ફુગાવાની પરિસ્થિતિ હોય એટલે એ રીતે વસ્તુની કિંમત વધારે હશે ત્યારે તમારા નામા પદ્ધતિની અંદર જૂની પુરાણી કિંમત બતાવેલી હશે અને એથી પણ નાણાંનું મૂલ્ય સ્થિર રહેશે એ ધારણા આપણે અહીંયા ખોટી સાબિત થાય છે ત્રીજી મર્યાદા જોઈએ તો ઐતિહાસિક વ્યવહારો અથવા બનાવો તો કે નામા પદ્ધતિની અંદર ભૂતકાળમાં જે બધા બની ગયેલી બાબતો હોય બની ગયેલા જે બનાવો હોય ઘટનાઓ હોય એ જ બાબતો નોંધવામાં આવે છે પરંતુ આવનારા સમયની અંદર ભવિષ્યમાં કઈ જગ્યાએ કેવો સુધારો કરવો ક્યાં કેવી નીતિ ગણવાની છે અથવા ભવિષ્યમાં કોઈની સામે વ્યવસ્થિત હરીફાઈમાં હંફાવી શકીએ માટે વ્યૂહરચના કેવી ઘડવી એવી બધી બાબતો અંગે નામું કોઈ માહિતી બતાવતું નથી એટલે ભાવિ સમયના ફેરફારો નામું દર્શાવતું નથી જૂની પુરાણી ઐતિહાસિક વ્યવહારો કે બનાવોના આધારે જ નામું નોંધવામાં આવે એ પણ એની મર્યાદા ગણાશે ચોથો નંબર છે બજાર કિંમતની અવગણના હવે નામા પદ્ધતિની અંદર જે કંઈ આપણે વ્યવહારો નોંધીએ એ ભૂતકાળમાં માનો કે આજે મેં 5 લાખ રૂપિયાનું મકાન ખરીદ્યું તો હું મારા હિસાબોની અંદર 5 લાખ રૂપિયા મકાનની કિંમત બતાવીશ હવે એ મકાનનો ઉપયોગ કરીશ એ મકાનની કાર્યક્ષમતા ઘટશે એનું આયુષ્ય ઘટશે તો એ ઉપયોગના આધારે હું એમાંથી એની કિંમતમાં ઘટાડો થાય એને આપણે ઘસારા તરીકે ઓળખશું તો એ ઘસારો આપણે મિલકતની કિંમત મકાનની કિંમતમાંથી બાદ કરશું તો એ મિલકતની જે પડતર કિંમત હતી એમાંથી ઘસારો બાદ કર્યો તો હવે પડતર બાદ ઘસારા કિંમતે અથવા તો એને ઐતિહાસિક કિંમત કહેવાય એ કિંમતે આપણે આપણા હિસાબોમાં એ મકાનની કિંમત બતાવશું હવે 2 વર્ષ બાદ જમીન મકાનના ભાવમાં સતત વધારો થતો હોય તો 2 વર્ષ બાદ એ મકાનની કિંમત એ વિસ્તારની અંદર બધી જમીન મકાનના ભાવ વધી ગયેલા હોય અને એ મકાનની કિંમત 7 લાખ રૂપિયા બોલતી હોય જ્યારે આપણે 5 લાખ રૂપિયામાંથી ઘસારો બાદ કરીએ માનો કે 50,000 રૂપિયા ઘસારો બાદ કર્યો તો 4.5 લાખ રૂપિયા આપણે ચોપડામાં બતાવશે કિંમત જ્યારે બજારમાં એની કિંમત 7 લાખ છે એટલે અહીંયા બજાર કિંમતની અવગણના કરે એ પણ નામાની મર્યાદા ગણાશે એટલે નામું ઐતિહાસિક અથવા તો પડતર કિંમત જ ધ્યાનમાં લે બજાર કિંમત ધ્યાનમાં લેતું નથી એ એની મર્યાદા છે પાંચમી મર્યાદા જોઈએ તો અંદાજોનો ઉપયોગ
તો નામા પદ્ધતિની અંદર જે કંઈ વ્યવહારો નોંધવાના છે એના માટેના નિયમો છે, સિદ્ધાંતો છે. એ હિસાબી વ્યવહારોની વ્યવસ્થિત રીતે નોંધ થાય એ માટે એવા હિસાબી ધોરણો છે, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તેને તરીકે ઓળખવામાં આવે. હવે અમુક બાબતો એવા છે કે જેના માટે કોઈ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ધોરણ લાગુ પડતું નથી, એટલે ટૂંકમાં એના માટે કોઈ નિયમ જ નથી. તો આવી બાબતોમાં એટલે એમાં એક ગાલખાદ અનામત આવશે કે જે કંઈ આપણે દેવાદાર પાસેથી એટલે કોઈને ઉધારે માલ વેચેલો હોય તો એ જે સામેવાળો વ્યક્તિ હશે એ આપણો દેવાદાર ગણાશે. હવે એ દેવાદાર પાસેથી જે કંઈ પૈસા લેવાના છે એને આપણે લેવાના છે એટલે લેણું કહીશું. હવે એ લેણું પૂરેપૂરું વસૂલ ન થાય એમ સમજીને જે જતું કરવું પડે તો એને એ પૈસા નાણાં ડૂબી ગયેલા કહેવાય, એટલે એને ગાલખાદ કહેવાય. તો આ ગાલખાદના નુકસાન ને પહોંચી વળવા માટે જે ધંધાના નફામાંથી રકમ અલગ કરવામાં આવે છે એને ગાલખાદ અનામત કહેવાય, અથવા સકમંદ લેણાની જોગવાઈ કહેવાય, અથવા ડૂબત નિધિ કહેવાય. તો આ ગાલખાદ અનામત કેટલી ગાલખાદ કેટલી પડશે એની સામે મારે ગાલખાદ અનામત કેટલી રાખવી, આ બધી બાબતો માટે નામા પદ્ધતિની અંદર કોઈ નિયમ સિદ્ધાંત નથી. તો એ ગાલખાદ અનામત કોઈ ધંધાકીય એકમમાં એક ધંધાકીય માલિક 10% નક્કી કરશે, કોઈ બીજો ધંધાકીય માલિક છે એ 12% નક્કી કરશે. તો આ જે ગાલખાદ અનામતની રકમ નક્કી કરીને એ અંદાજ ઉપર આધાર રહેવો પડે છે. એ જ રીતે આખર સ્ટોક ધંધાકીય એકમની અંદર વસ્તુનું વેચાણ થયા વગરનો જે કંઈ બાકી વધેલો માલ હોય એને આખર સ્ટોક કહેવાય. હવે આ આખર સ્ટોકની કિંમત નક્કી કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે, 4-5 પદ્ધતિઓ છે. એમાં ફીફો પદ્ધતિ, સ્લીફો પદ્ધતિ છે, ભારી સરેરાશ છે, સાદી સરેરાશ છે, હિફો પદ્ધતિ. આ બધી પદ્ધતિ મુજબ સ્ટોકની કિંમત ગણવામાં આવે તો સ્ટોકની કિંમત અલગ અલગ આવશે. તો એમાંથી કઈ કિંમતે મારે સ્ટોકની કિંમત ગણવી, કયું મૂલ્યાંકન કરવું એ માટે પણ અંદાજો ઉપર આધારિત રહેવું પડે છે. આ ઉપરાંત અદ્રશ્ય મિલકત કે જે વાસ્તવમાં જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, જેનું ભૌતિક મૂલ્ય નથી, માત્ર નાણાકીય મૂલ્ય ધરાવતી હોય એવી જે મિલકતો હોય એને અદ્રશ્ય મિલકત કહેવાય. એ વધારાના બધા શબ્દોનું આપણે જે આ પહેલા જ લેસનની અંદર પારિભાષિક શબ્દોમાં વિગતે અભ્યાસ કરશું, પણ આવું તમને અલગ અલગ શબ્દ આવે, 11મામાં જે શરૂઆત છે અલગ અલગ શબ્દ આવે તો તમે એને વારંવાર 2-3 વખત તમને માઇન્ડની અંદર એ રિપીટ થશે એટલે ઓટોમેટિક એ બધું ધીમે ધીમે યાદ આવશે. એટલે અદ્રશ્ય મિલકત જે જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, જેનું ભૌતિક મૂલ્ય નથી, માત્ર નાણાકીય મૂલ્ય ધરાવતી હોય એવી અદ્રશ્ય મિલકત કહેવાય. એની અંદર 4 એના એક્ઝામ્પલ છે. આમ તો 7 અદ્રશ્ય મિલકત છે પણ અત્યારે તમારે 4 જ, પાઘડી, પેટન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. પા પે ટ્રે કો, પા એટલે પાઘડી, પે એટલે પેટન, ટ્રે એટલે ટ્રેકો અને કો એટલે કોપીરાઇટ, ટ્રે એટલે ટ્રેડમાર્ક અને કો એટલે કોપીરાઇટ. તો એ અદ્રશ્ય મિલકત કેટલા સમયમાં માંડી વાળવી એના માટેના પણ કોઈ સમયગાળો નક્કી નથી. એ દરેક વ્યક્તિ અલગ અલગ વ્યક્તિ પોતપોતાની રીતે કોઈ 5 વર્ષમાં માંડી વાળશે, કોઈ 3 વર્ષમાં માંડી વાળશે, કોઈ 2 વર્ષમાં માંડી વાળશે, એમ અલગ અલગ સમય છે. તો એના માટે પણ અંદાજો ઉપર આધાર રાખવો પડે છે. એ જ રીતે કોઈ કાયમી મિલકતો હોય તો એ કાયમી મિલકતના વપરાશ કરવાને કારણે એની કાર્યક્ષમતા અથવા તો એની કિંમતમાં ઘટાડો થાય. આ ઘટાડાને આપણે ઘસારા તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ ઘસારાનો દર, મેં આગળ તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે 5 લાખ રૂપિયાનું આપણે મકાન ખરીદ્યું, હવે એ 5 લાખ રૂપિયાનું મકાન માનો કે 10 વર્ષ સુધી ધંધામાં કામ આપશે તો 5 લાખ રૂપિયાને 10 વર્ષે ભાગી નાખવાના છે. તો 1 વર્ષનો ઘસારો આવ્યો 10% લેખે 50,000 રૂપિયા. અથવા તો તમને એમ કીધું હોય કે ભાઈ ઘસારો 10% લેખી ગણો તો 5 લાખના 10% એટલે 50,000 રૂપિયા ઘસારો થશે. પણ આ 10% જે નક્કી કર્યા છે એ અંદાજિત છે, એના માટે કોઈ એવું હિસાબી ધોરણ નિયમ સિદ્ધાંત નથી. તો આ જે પોઈન્ટ મેં લખેલા એ બધી બાબતો માટે નામાની અંદર અંદાજો ઉપર આધાર રાખવો પડે, અને અંદાજો ભવિષ્યમાં 100% સાચા પડે એવું કહી શકાય નહીં. એટલે પણ એ અંદાજોને કારણે નામું યોગ્ય કિંમત દર્શાવતું નથી. 6ઠી મર્યાદા છે બેવડા ધોરણો.
તો નામા પદ્ધતિની અંદર જે કાંઈ હિસાબો લખવામાં આવે એ અલગ અલગ કિંમતે લખવામાં આવે છે. બે પ્રકારની કિંમતોને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે. એટલા માટે બેવડા ધોરણો તરીકે તો વાર્ષિક હિસાબો બનાવવા માટે મુખ્યત્વે ત્રણ અંગો છે વાર્ષિક હિસાબના. એક વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. પણ હવે ના તમને ચોપડીની અંદર જે આપેલું છે એ મુજબ કે ભાઈ બે અંગો છે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો વેપાર ખાતું છે એ નફા નુકસાન ખાતાની અંદર જ ઇન્ક્લુડ થઈ જાય છે, એની અંદર જ સામેલ થઈ જાય છે. એટલા માટે અહીંયા મેં બે જ બતાવેલા છે, ભાઈ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો નફા નુકસાન ખાતું જે બનાવીએ એને આવકનું પત્રક કહેવાય છે. નફા નુકસાન ખાતું જે બનાવશું એને આવકનું પત્રક કહેવાય. અને નફા નુકસાન ખાતું છે એ સમગ્ર વર્ષની માહિતી દર્શાવે છે, આખા વર્ષની માહિતી દર્શાવવામાં આવે. અને નફા નુકસાન ખાતામાં જે કંઈ આપણે આંકડાઓ ખર્ચ અને નુકસાન જે બતાવશું અને આવકો બતાવશું તો એ ચાલુ કિંમતે એટલે અત્યારની વર્તમાન કિંમતે દર્શાવવામાં આવે છે. જ્યારે પાકું સરવૈયાની અંદર જે કંઈ મૂડી મિલકત દેવું લેણું એટલે જે આપણે અહીંયા આગળ આર્થિક પરિસ્થિતિ જોઈતી તો આ મૂડી મિલકત અને દેવું લેણું એ પાકા સરવૈયાની અંદર દર્શાવવામાં આવે. તો પાકા સરવૈયામાં મૂડી મિલકત દેવા લેણાની પુરાણી ઐતિહાસિક કિંમતો દર્શાવવામાં આવે છે. તો અહીંયા નફા નુકસાન ખાતું એક ચાલુ કિંમત દર્શાવે છે, પાકું સરવૈયું ઐતિહાસિક કિંમત અથવા તો જૂની પુરાણી કિંમત અથવા પડતર કિંમત દર્શાવે. તો આવા બે પ્રકારના માન્યતાને આધારે એવા બે પ્રકારના ધોરણોને આધારે લખવામાં આવે છે. એટલે નામું એ બેવડા ધોરણો નો અમલ કરવામાં આવે છે જે પણ યોગ્ય નથી. કારણ કે બે જ વસ્તુ બનાવવામાં આવે, બંનેમાં અલગ અલગ કિંમત બતાવવામાં આવે જેથી તમે એની યોગ્ય તુલના કરવામાં થોડું અઘરું પડે. સાતમો નંબર છે ધંધાનું મૂલ્ય અથવા કિંમત. આપણે અહીંયા ફાયદાની અંદર જોયું હતું કે ભાઈ ધંધાનું મૂલ્યાંકન કરવા માટે નામું ઉપયોગી. તમે નામું લખશો, તમારા ધંધાની કિંમત કેટલી છે, મૂલ્ય કેટલું છે એ નક્કી કરી શકશો. પણ ખરેખર જો ધંધાનું સમગ્ર ધંધાનું મૂલ્ય નક્કી કરવું હોય તો ધંધાને અસર કરતા સમગ્ર પરિબળો ધ્યાનમાં લેવામાં આવે કે જેની અંદર આપણે આ મર્યાદામાં જોઈતું કર્મચારીની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા, કર્મચારી સાથેના ધંધાકીય એકમના કેવા સંબંધો, ધંધાની બજારમાં હિસ્સો કેટલો છે. તો આવી બધી જ પરિબળોની જો ધ્યાનમાં લેવામાં આવે અને એ આધારે જો ધંધાની કિંમત નક્કી કરવામાં આવે તો ધંધાની સાચી કિંમત નક્કી કરી શકાય. પણ અહીંયા અમુક આવા પરિબળોને નામું ધ્યાનમાં લેતું નથી અને એના આધારે તમે સમગ્ર ધંધાની સાચી કિંમત નક્કી કરવી હોય તો નામામાં એ કરવા માટે અઘરું પડે છે, મુશ્કેલ પડે છે. યોગ્ય કિંમત ટૂંકમાં દર્શાવતું નથી, તમને થોડો જાજો અંદાજ આવી જાય કે ભાઈ એટલા રૂપિયાની મિલકત હશે, એટલા રૂપિયા કિંમત છે. પણ ખરેખર સાચી વાસ્તવિક કિંમત જાણવી હોય તો આવા સમગ્ર પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તો જ જાણી શકાય. તો આ હતી નામાની મર્યાદા. હવે આ બધી મર્યાદાઓ એ માનવ સર્જિત છે, કોઈ કુદરતી મર્યાદાઓ નથી. ઘણી વખત નામું લખવામાં અજાણતા હોય, બેદરકારી હોય અને એને કારણે ઘણી બધી ભૂલો થતી હોય અથવા તો મર્યાદાઓ ઊભી થતી હોય છે. પણ જો યોગ્ય કાળજી રાખવામાં આવે અને સમયાંતરે નામું લખાયેલું છે એનું વ્યવસ્થિત ઓડિટ કરવામાં આવે, ચકાસણી કરવામાં આવે તો આ બધી માનવ સર્જિત મર્યાદાઓ દૂર કરી શકાય અને એના ફાયદા તરીકે વધુ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું ફટાફટ જોઈ લઈએ નામા પદ્ધતિના હિસાબી પદ્ધતિના ફાયદા. તો કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા, એટલે ભવિષ્યમાં ગમે ત્યારે તમારે જાણવું હોય ત્યારે તમે નામાની માહિતી મેળવી શકો. નફાકારકતા તમારા ધંધામાં કેવી એ જાણવી હોય, કમાણીનું મૂલ્યાંકન કરવા માટે પણ નામું ઉપયોગી. અત્યારે શરૂઆતમાં આ જે મેં પોઈન્ટ લખેલા છે એ જ પ્રમાણે તમે પરીક્ષામાં લખી, શરૂઆત છે તમારી હજી કોમર્સની અંદર એટલે એને કારણે બધું તમે વિગતે ન લખી શકો તો એ જ લખી શકાય કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા,
નામું લખવાથી જાણી શકાય. અથવા એમ લખી શકાય કે ભાઈ નામું લખવાથી ભવિષ્યમાં જ્યારે મારા ધંધાના માલિકને માહિતી જરૂર પડે ત્યારે મેળવી શકાય. ધંધાની નફાકારકતા જાણવા માટે, નફો નુકસાન કેટલું થયું એ બાબતોની જાણકારી મેળવવા માટે પણ નામું લખવું જરૂરી છે. અથવા કમાણીનું મૂલ્યાંકન એ રીતની થઈને એક એક લાઇનના તમે પોઈન્ટ બનાવીને લખો તો પણ શરૂઆતમાં જે સ્ટાર્ટિંગ છે તો ચાલશે. આર્થિક પરિસ્થિતિ જાણવા માટે ધંધામાં મૂડી મિલકત દેવું લેણું કેટલું એ અંગેની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પણ નામું લખવું જરૂરી છે. કરવેરાનું આયોજન કરવા માટે ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, જકાત, ડ્યુટી, જીએસટી, વેટ આ બધી બાબતોની જાણકારી મેળવવા માટે પણ નામું લખવું જરૂરી. ધંધાનું મૂલ્યાંકન, ધંધાની કિંમત નક્કી કરવા માટે પણ નામું ઉપયોગી માહિતી પૂરી પાડે છે. ધંધાકીય એકમની અંદર અગત્યના રોકાણ અંગેના, સંચાલનની નીતિ અંગેના, સુધારા વધારા કરવા અંગેના નિર્ણય ઘડતર કરવા માટે પણ નામું ઉપયોગી માહિતી પૂરી પાડે છે. નામું એ પુરાવાના સાધન તરીકે રજૂ કરી શકાય. બેંકોમાંથી લોન લેતી વખતે, વીમા કંપની પાસે વીમો ઉતારતી વખતે અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે પણ નામું પુરાવાના સાધન તરીકે માન્ય ગણવામાં આવે છે. નામું લખવાથી ભૂતકાળની કામગીરી સાથે તુલના, એટલે વર્તમાનની જે હિસાબો છે અને ભૂતકાળના હિસાબો સાથે તુલના કરવી હોય, કમ્પેરિઝન કરવું હોય તો પણ હિસાબી માહિતી ઉપયોગી બને છે, નામું ઉપયોગી બને છે. ધંધાકીય એકમની અંદર ઘણા બધા કર્મચારી કામદારો કામ કરતા હોય તો એમના દ્વારા કોઈ ચોરી, ગોલમાલ, ગોટાળા, ઉચાપત કે છેતરપિંડી થાય તો એની ઉપર નૈતિક અંકુશ રાખવા માટે નામું ઉપયોગી છે. અને આ ઉપરાંત ધંધાકીય એકમની અંદર કોઈ ભૂલો રહી ગયેલી હોય, ભવિષ્યમાં કોઈ ફરીથી એ પુનરાવર્તન ન થાય, ભૂતકાળમાં કોઈ નુકસાન થયું હોય તો એ ભવિષ્યમાં ફરીથી નુકસાનનો સામનો ન કરવો પડે એ માટે પણ નામું લખવું જરૂરી છે અને એ આધારે સુધારા વધારા તમે લેવા માટે નામું ઉપયોગી છે. નામા પદ્ધતિની મર્યાદામાં બિન નાણાકીય વ્યવહારો ધંધાકીય એકમ માટે અગત્યના હોય, ધંધાકીય એકમનો જ કોઈ કાર્યક્ષમ કર્મચારી રાજીનામું આપે, નિવૃત્ત થાય, મેનેજર નિવૃત્ત થાય તો એની નાણામાં કિંમત નથી, ખરેખર એ નફાકારકતાને અસર કરતું ખૂબ અગત્યનું પરિબળ ગણાય. પણ નાણામાં એની કિંમત નથી એ ઉપરાંત કર્મચારીની પ્રમાણિકતા હોય, વફાદારી હોય, નિષ્ઠા હોય વગેરે બાબતોના ગુણો નામું ધ્યાનમાં લેતું નથી. નાણાંનું મૂલ્ય સ્થિર રહેશે એવી ધારણા કરવામાં આવે છે, ખરેખર ભવિષ્યમાં નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી, વાસ્તવમાં નાણાંનું મૂલ્ય સતત બદલાતું રહે છે. ઐતિહાસિક વ્યવહારો બનાવોને જ નામું ધ્યાનમાં લે, ભાવિ સમયમાં કયા કયા સુધારા વધારા થશે એ નામું ધ્યાનમાં લેતું નથી. બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે, નામું પુરાણી ઐતિહાસિક કિંમતો પડતર કિંમતે જ બતાવવામાં આવે છે એટલે બજાર કિંમતને ધ્યાનમાં લેતું નથી. નામા પદ્ધતિમાં ઘણી બધી બાબતો જેવી કે ગાલખાધનામાં સ્ટોકની કિંમત અથવા સ્ટોકનું મૂલ્યાંકન, અદ્રશ્ય મિલકત કેટલા સમયમાં માંડી વાળવી, ઘસારાનો દર કેટલો રાખવો, આવી બધી બાબતોમાં અંદાજો ઉપર આધાર રાખવા પડે છે અને અંદાજો ભવિષ્યમાં 100-100% સાચા પડે એવું કહી શકાય નહીં. નામા પદ્ધતિની અંદર નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, નફા નુકસાન ખાતાને આવકનું પત્રક કહેવાય, નફા નુકસાન ખાતું ચાલુ કિંમતે બનાવવામાં આવે છે, જ્યારે પાકું સરવૈયું ઐતિહાસિક અથવા પડતર કિંમતે બતાવવામાં આવે છે. એટલે આવા બે પ્રકારના ધોરણોના આધારે એક જ પ્રકારના હિસાબો બનાવવામાં આવે છે જે પણ યોગ્ય નથી. ધંધાનું મૂલ્ય કિંમત નક્કી કરવા માટે નામું ઉપયોગી એ ફાયદા તરીકે આપણે જોયું, પણ સમગ્ર ધંધાનું મૂલ્યાંકન કરવું હોય તો ધંધાને અસર કરતા સમગ્ર પરિબળો, સરકારની નીતિ, ભાવ વધારો, હરીફાઈની સ્થિતિ, ધંધાનો બજારમાં હિસ્સો, ધંધાની કર્મચારીઓ સાથેના સંબંધો, કર્મચારીની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા આ બધા ગુણોને ધ્યાનમાં લઈ અને એવા પરિબળોને ધ્યાનમાં લઈ નામું લખવામાં આવે તો જ નામું સમગ્ર ધંધાની કિંમત રજૂ કરી શકે. પણ એ ધ્યાનમાં લેવાતું નથી માટે એ મર્યાદા ગણાશે. આ મર્યાદા માનવસર્જિત છે. જો યોગ્ય કાળજી રાખવામાં આવે અને સમયાંતરે હિસાબો ઓડિટ કરવામાં આવે તો એ મર્યાદાઓ 100% આપણે દૂર કરી શકીએ અને એને ફાયદાઓ વધુ તરીકે હિસાબોમાં ઉપયોગી બને. હવે નવો પોઈન્ટ છે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે. પછીનો એક પોઈન્ટ છે કળા અને વિજ્ઞાન તરીકે. એટલે એ સમગ્ર ત્રણેય પોઈન્ટ સાથે જ છે, કોઈ અલગ અલગ ટૂંકો. તો એમાંથી એક ગુણ માટે ખૂબ અગત્યનું છે ભાઈ નામું એ ધંધાનું શું ગણાય, તો તમારે લખવાનું ધંધાની ભાષા. નામાને અથવા હિસાબી પદ્ધતિને હું ગણાવીશ ધંધાની ભાષા તરીકે. આપણે જેમ વ્યવહારમાં જે કંઈ બોલીએ
જે કંઈ વ્યવહારો કરીએ તો એના માટે કોઈ ને કોઈ એક ભાષાનો ઉપયોગ કરીએ તો એમ અહીંયા ધંધાને જે કંઈ બાબતો બની છે ને એ નામા સ્વરૂપે પ્રદર્શિત કરશે એટલે નામું ધંધાની ભાષા તરીકે આપણે એને ધ્યાનમાં લેવાનું છે તો એક ભાષા તરીકે એને ઓળખવામાં આવે છે માહિતી આપવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી આપણે બોલીને લખીને વિશ્લેષણ કરીને અર્થઘટન કરીને અન્ય પક્ષકારો જે ધંધા સાથે સંકળાયેલા એ આગળના આપણે નેક્સ્ટ પોઈન્ટ તરીકે પછી જોવાનું એવા અન્ય પક્ષકારો છે 10-12 પક્ષકારો અને એ પક્ષકારોને એ રીતે હિસાબી માહિતી મોકલે હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે કળા વિજ્ઞાન તરીકે તો એમાં ધંધાની ભાષા એ એક ગુણ માટે અગત્યનું છે હવે વિજ્ઞાન તો કે વિજ્ઞાનની અંદર જેમ નિયમો હોય છે પ્રાકૃતિક નિયમો હોય છે એમ અહીંયા નામા પદ્ધતિની અંદર પણ અલગ અલગ નિયમો સિદ્ધાંતો પર આધારિત છે આ સિદ્ધાંતો કે નિયમો સર્વસ્વીકૃત છે હિસાબી પદ્ધતિને એટલા માટે વિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે હવે આ જે કંઈ નિયમો સિદ્ધાંતો બનાવેલા છે એ કુદરતી વિજ્ઞાનના નિયમો સિદ્ધાંતો જેટલા શ્રેષ્ઠ નથી 100% તટસ્થ નથી માનવી દ્વારા બનાવવામાં આવેલા નિયમો સિદ્ધાંતોના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે વ્યવહારનું વર્ગીકરણ કરવામાં આવે ત્યાર પછી એની નોંધ કરવામાં આવે અને એ નિયમો નામાના નિયમો સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે માટે આ નામું એ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે હવે નિયમો સિદ્ધાંતો હોવાને કારણે હિસાબો લખનાર એકાઉન્ટન્ટ અલગ અલગ વ્યક્તિઓ હોઈ શકે પણ નિયમો સિદ્ધાંતો બધા માટે સરખા હશે અને નિયમો સિદ્ધાંતોનું પાલન કરી અને અલગ અલગ વ્યક્તિ હિસાબો લખશે તો પણ એ હિસાબોના પરિણામો અને હિસાબો સરખા જ બનશે માટે નામું એ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા પોઈન્ટ તરીકે જોઈએ તો કળા તરીકે તો વિજ્ઞાનની સાથે નામા પદ્ધતિને કળા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંથી ટૂંકા પ્રશ્ન તરીકે અથવા તો કોઈ કારણ તરીકે કે ભાઈ હિસાબી પદ્ધતિ એક ધંધાની ભાષા હશે સમજાવો બે ગુણ માટેનો આવી જાય અથવા તો શોર્ટ ક્વેશ્ચન તરીકે આવે અથવા તો એમ નામું એક વિજ્ઞાન છે સમજાવો તો એ પ્રમાણે તમારે પ્રશ્ન વાત પડી જશે કળા તરીકે તો કે વિજ્ઞાનની સાથે કળા તરીકે પણ નામા પદ્ધતિને હિસાબી પદ્ધતિને ઓળખવામાં આવે છે હવે હિસાબી પદ્ધતિના મુખ્ય ત્રણ પ્રકાર છે એક નાણાકીય હિસાબી પદ્ધતિ જે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ સિસ્ટમ કહેવાય પડતર હિસાબી પદ્ધતિ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ તો આ ત્રણેય પદ્ધતિઓ જેમ તમે આગળ પછી 12 ધોરણ પછી કોલેજની અંદર આવશો ત્યારે એ રીતે અલગ અલગ નાણાકીય હિસાબી પદ્ધતિ પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિનો અભ્યાસ કરવાનો થશે એટલે આ હિસાબી પદ્ધતિના મુખ્ય ત્રણ પ્રકાર છે એ પણ એક ગુણ માટે પ્રશ્ન તરીકે પૂછાય કે ભાઈ હિસાબી પદ્ધતિના પ્રકારો કેટલા ને કયા કયા તો નાણાકીય હિસાબી પદ્ધતિ પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ હવે આ ત્રણેય પદ્ધતિની મર્યાદામાં રહી હિસાબો તૈયાર કરવામાં આવે છે અને રજૂ કરવામાં આવે છે આ ત્રણેય હિસાબી પદ્ધતિની મર્યાદામાં રહી હિસાબો તૈયાર કરવામાં આવે છે અને રજૂ કરવામાં આવે અને એ હિસાબો તૈયાર કરવામાં રજૂઆત કરવામાં કૌશલ્ય આવડતની જરૂર પડે છે હિસાબોનું કંઈ પણ સ્વરૂપ બદલ્યા વગર અન્ય રીતે રજૂઆત કરવામાં આવે માટે એ નામા પદ્ધતિને કળા તરીકે ઓળખવામાં આવે છે એનું સ્વરૂપ બદલવાનું નથી અને તેમ છતાં એને અલગ રીતે રજૂ કરવાની અને એ કામ માટે આવડત કૌશલ્યની જરૂર પડે માટે નામા પદ્ધતિ એક આર્ટ અથવા કળા તરીકેનું કામ કરે છે ફરીથી હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે કળા વિજ્ઞાન તરીકે ભાષા તરીકે એને ઓળખવામાં આવે છે માહિતી આપવા માટે અથવા બોલીને લખીને વિશ્લેષણ કરી અર્થઘટન કરી અન્ય પક્ષકારોને રજૂઆત કરવામાં આવે નિયમોના આધારે એનો ઉપયોગ કરવામાં આવે છે ભાષા છે પરિવર્તનશીલતાનો ગુણ ધરાવે છે સમય આધારિત એમાં જુદા જુદા પરિવર્તનો લાવી શકાય ટૂંકમાં આ બધી બાબતોને કારણે હિસાબો અંગેની જાણકારી માટે એ નામું અથવા હિસાબી પદ્ધતિ
પદ્ધતિ પાસા ગણાય છે વિજ્ઞાન તો કે વિજ્ઞાનમાં જેમ નિયમો હોય એમ અહીંયા આપણે નામા પદ્ધતિની અંદર પણ નિયમો સિદ્ધાંતો આધારિત સર્વસ્વીકૃત હિસાબી પદ્ધતિ વિજ્ઞાન ગણાય છે માનવી દ્વારા એ નિયમો સિદ્ધાંતો બનાવેલા નિયમો સિદ્ધાંતોના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે એ પ્રમાણે હિસાબી ચોપડીની નોંધ કરવામાં આવે છે નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે અને એ નિયમો સિદ્ધાંતો હોવાને કારણે અલગ અલગ હિસાબની હિસાબો લખશે તો પણ પરિણામો અને હિસાબો સરખા જ રહે છે એટલે આ માટે નામું એ વિજ્ઞાન તરીકે ઓળખાય છે કળા તરીકે તો કે વિજ્ઞાનની સાથે કળા તરીકે પણ નામા પદ્ધતિને ઓળખવામાં આવે છે હિસાબી પદ્ધતિના મુખ્ય ત્રણ પ્રકારો નાણાકીય હિસાબી પદ્ધતિ સંચાલકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિ આ ત્રણેય પદ્ધતિની મર્યાદામાં રહી હિસાબો લખવામાં આવે છે તૈયાર કરવામાં આવે છે રજૂઆત કરવામાં આવે છે અને એ રજૂઆત કરવા માટે કૌશલ્ય આવડતની જરૂર પડે છે તો હિસાબી પદ્ધતિનું સ્વરૂપ બદલ્યા વગર અન્ય રીતે રજૂઆત કરવામાં આવે તો માટે કળા અને આવડતની જરૂર પડે છે માટે હિસાબી પદ્ધતિને કળા તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ટાઈમ આપણે આગળનો પોઈન્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશન ચેનલને આ વિડીયો ખૂબ તમને પસંદ પડશે ખૂબ જાણકારી મળશે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ